જોયો હતો બરાબર. આજે પાછળનો આગળ અભ્યાસ કરીશું કે એમ કે રાઘો કેસરીઓ જે એમ કે રાઘુબાને મદદ કરે છે બરાબર, અને મદદ કર્યા પછી એ પોતાના ગરણીધામ કે ગરણીધામ એમ કે પાછો જાય છે બરાબર. આગળ આપણે વાત જોઈએ કે વાત ઉપર દોઢ દાયકો ગળદોળિયા ખાઈ ગયો, એટલે દોઢ દાયકો એ વાતને પીટી ગયું કે એને રાઘુબા નામના વ્યક્તિની મદદ કરી હતી. ગરણીધામ આજે પ્રભાતના ગેટ પથરાવા માંડ્યા છે, તે એટલે કે પ્રકાશ કે જે સવારનું એમ કે પ્રકાશ દેખાય છે તે. કનોકીના લીલા કુંજાર કાંઠા પર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી રહ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે, ધણ એટલે કે ગાયોનું ટોળ. તો આ બધું એમ કે સવારના સમયનું વર્ણન બતાવે છે બરાબર. એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થયે બરાબર, કે અમરેલી જિલ્લાના 10 ઘોડે સવાર અહીંયા આવે છે. એક પ્રશ્ન પૂછાય છે મુદ્દા પર કે અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડે સવારના પોશાકનું વર્ણન કરો બરાબર. આની અંદરથી આપણને પ્રશ્નનો જવાબ મળી જશે. તો એ 10 ઘોડે સવાર દાખલ થાય છે. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. કદાવર એટલે કે વિશાળ એમની કાયા એટલે શરીર. દરેકના ખભામાં જામનગરી ગંજાળી ઝૂલતી આવે છે. દરેકના ખભા પર શું છે? જામનગરી ઝંઝાળ્યું એટલે કે ઝંઝાળીનો અર્થ થાય બંદૂકો, એટલે કે દરેકના ખભા પર જામનગરની બંદૂકો ઝૂલે છે. મો પર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. પંથ એટલે કે રસ્તો, કાપ્યાની જણ એટલે છે એમ કહેવાય ને કે ધૂળના નાના રજકણો. આંખોમાં રતાશ ફૂટેલી છે. રતાશ એટલે કે લાલ આંખો એમની ધૂળના કારણે લાલ દેખાય છે. માથા ઉપરના સોફાના ખાખી છોકા પવનમાં ભગ ભગી રહ્યા છે બરાબર. જે એમને માથા પર એમને જે પાઘડીઓ પહેરી છે એના ઉપર ખાખી છોકા પવનમાં ભગ ભગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાઈ માણસો હેપતાઈ ગયા. હેપતાઈ જોક એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા કે અજાણ્યા રાજાના એમ કે માણસો ગામની અંદર એમ કે શા માટે આવ્યા હશે. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું કે ગામના ચોકની અંદર બેઠેલા કોઈક માણસને પૂછ્યું એ સિપાહીએ કે એમ કે વાલા કેસરિયા વાલો કેસરિયો ક્યાં રહે છે? બાપુ આથમણા બારનું કોરનું કળા EN બરાબર. એમને એમને જવાબ આપે છે કે જે આથમણી દિશાની અંદર કોરડું આપણે ગયા બાગની અંદર શું કોરડું એટલે કે જે માટી અને લીંપણથી જે બનાવીંપણ કે લીંપણથી બનાવવામાં આવે છે છાપું એને કોરડું કહેવાય. કળા એટલે કે એ જે દેખાય એ એનું ઘર. આંખમાં આંખના પરકારામાં ઘોડાઓ વાળાની દેરી આગળ આવીને ઊભા રહ્યા એટલે કે ઝડપથી વાળાની દેરી એટલે કે ના ઘર આઈના આગળ આવીને ઊભા રહ્યા. પગ પથારતા અડધી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ગણોત દીધી. વાલા કેસરિયા કે ઘોડે ઘોડે એટલે ઘોડાના ઉપર સવાર થયેલા એક સિપાહીએ ગણોત દીધી એટલે કે દરવાજો ખગડાયો. દી ઉગ્યાના અજાણ્યો સાધ સંભળાયો બરાબર. સાધ એટલે અવાજ કે દિવસ ઉગ્યો અને અજાણ્યો અવાજ એમને સંભળાયો. પણ દાતણ પાણી ભરવાય ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ નો દીધો કે સવારે વાલો કેસરીઓ પોતે ભગવાન સૂરજની સ્તુતિ કરવા માટે બેઠા હતા એટલે એમને અવાજ આપ્યો નહીં. ત્યાં તો બીજો સાધ સંભળાણો વાલા ઘરમે હે ત્યારે ફરીથી એ બોલે છે કે વાલો એમ કે ઘરમાં છે. બીજા સાધે પછવાડાના વાડામાં વાંધીતું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલે કે બીજો અવાજ જ્યારે સંભળાયો ત્યારે એમને પાછળ પછવાડા એ ઘરની પાછળ જે ગાય રહેતું બાંધેલું હોય વાડાની અંદર બરાબર. વાંધીતું એટલે શું કહેવાય કે જે ગાય રહેતું જે છાણ બરાબર કચરો હોય એને સફાઈ કરવી પડે એને શું કહેવાય? વાંધીતું. તો એના ઘરના એમ કોઈ સભ્ય ત્યાં વાંધીતું કરતા આવે એમણે ઘર એમ કે બહાર આવીને બોલ્યા છે તો ઘરમાં. પણ રાજના સિપાહીને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયો કેમ કે કહે છે કે એ તો ઘરમાં છે. આઈ એટલે એમની માતા કે રાજના સિપાહીઓ ઘરમાં આવ્યા છે એમને જોઈને એ ગભરાઈ ગયા.
વિચારમાં પડી ગયા. એમ કે સાત પેઢીમાં રાજના સિપાઈ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? કેમ કે એમની સાત પેઢીમાં ક્યારે રાજ્યના સિપાઈઓ ઘરના આંગણે આવ્યા નથી. ક્યું બોલતા નથી? એમ કે કેમ બોલતો નથી? વાલાની માળા પૂરી થઈ ગઈ, ઉઠીને દેવીએ આવ્યો. કે વાલા વાલો કેસરી જે ભગવાનની સ્તુતિ કરવા માટે બેઠો હતો એની માળા પૂરી થઈ ગઈ એટલે એ ઉઠીને આવે છે. આવો બાપ આવો, તુમેરા નામ વાલા કેસરિયા? સિપાઈ પૂછે છે કે તમારું નામ એમ કે વાલો કેસરિયો? હા બાપ, હું જ વાલો કેસરિયો. તુમકો અભીને અભી સુબાને અમરેલી બોલાયા હે. હિન્દીમાં વાત કરે છે બરાબર છે. તમે હમણાં ને હમણાં સુબાએ અમરેલી બોલાવ્યો છે મને. એમ કે એ આશ્ચર્ય તકલીફ થઈ જાય છે. એમ કે મને તુમકો સુબા કા ફરમાન, એમ કે તને સુબાનો આદેશ છે. એમ કે નગરનો જે મુખ્ય વડો કહેવાય એ સુકો કહેવાય બરાબર છે. એમ કે તુમકો સુબા કા ફરમાન એટલે કે આદેશ છે. અભિને અભી વાલા કેસરિયાકો હાજર કરો, કે હમણાં ને હમણાં વાલા કેસરિયાને રાજ્યની અંદર હાજર કરો. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે, હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું. મેં કાંઈ રાજનો ભણો કર્યો નથી. કેમ કે રાજ્યનો સુબો મને બોલાવે એ વાત મારા માન્યામાં આવતી નથી, કે મેં કોઈ રાજ્યનો ગુનો કર્યો નથી. ફરમાન એ ચલો, સિપાઈ કહે છે આદેશ છે એટલે ચાલો. સિપાઈની આંખ કરડી થઈ, આંખ કરડી થઈ એટલે કે એની આંખ ગુસ્સો, એને જે ગુસ્સો આવી ગુસ્સાથી એની આંખ લાલ થઈ ગઈ. હાલો બાપ, કઈ રાજના પેલાને પાછું થોડું ઠેલાશે બરાબર. લાલો કેસરીઓ કહે છે કે રાજ્યની અંદરથી પેલું આવ્યું છે તો એમ કે એને પાછું મોકલાય નહીં, એટલે કે જવું પડશે. વાલાએ કસવાળું કેળિયું પહેર્યું, કસવાળું કેળિયું એટલે કે બટનની જગ્યાએ દોરીઓ, એને ઘસ વાળું કેળિયું કહેવાય. માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં. કે જાતા જાતા એમની માતાને કહે છે કે સાંજે પાછો જલ્દી આવી જઈશ, ઉપાધિ એટલે કે ચિંતા કરતા નહીં. જગદંબા તમારી વેર કરે એટલે કે માતાજી તમારી વેર એટલે રક્ષા કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી પૂંડ્યા. એટલે કે બપોરના સમય થતા થતા જે કેસરિયા કે રાઘુબાના માણસો જે સિપાઈઓ આવ્યા હતા એ વાલા કેસરિયાને લઈ અને કચેરીમાં આવી પહોંચ્યા. પૂંડ્યા એટલે કે પહોંચ્યા. કારણોને રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ મૂકી. એમ કે કારણોને એટલે કે બહુ આમ કહેવાય ને વધારે પડતી રાહ, એમ જલ્દીથી એમ કે રાહ જોઈ રહ્યા હતા તો એમ કે એને જોઈ અને તરત જ એમ કે પગથિયા ચડતા કે એને દોટ મૂકી. આવો આવો કેસરિયા બોલતા બાપ ભરી લીધી એટલે કે એને ભેટી પડ્યો. વાલો કેસરિયો ઘણી વાર મૂંઝાણો એટલે કે વિચારમાં પડી ગયો. આ તે સુબો મારી ભેખડી કરે છે કે શું? કે રાજ્યનો સુબો હોય અને એ મને ભેટે એટલે એને આશ્ચર્ય અને નવાઈ લાગે છે બરાબર. કે એ મારી કદાચ ભેખડી એટલે કે મશ્કરી તો નહીં કરતો હોય ને. બાવડું પકડીને પડખો પડક ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો બરાબર? રાઘોબા કે જે અમરેલીના સુબો છે એ વાલા કેસરિયાને પોતાની ઓળખાણ આપે છે કે મને ઓળખ્યો. મનમાં કહ્યું સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે પણ ભરેલ દિલનો વાલો શું બોલ્યો નહીં બરાબર. વાલો કેસરિયો વિચારે છે કે અમને કંઈક ગેરસમજણ થાય છે પણ એ શાંત મગજનો હતો એટલે એ કશું બોલ્યો નહીં. મૂંગા થઈ ગયેલા મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીખ માંડી સુબો બોલ્યો. એમ કે એ મૂંગો એટલે કશું બોલતો, મતલબ કે બોલતો નહીં, શાંતિથી બધું જોતો હતો અને સાંભળતો હતો. અને કચેરીમાં એમ કે રાઘુભાઈ એની તારીખ એના વખાણ કરવા લાગ્યા. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેરેજની વાંચણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો અત્યારે એમ કે સુબો ન હોત. મને હવે ઓળખ્યો બરાબર. કે રાઘુબાને રાઘુબા જે છે એ વાલા કેસરિયાને પોતાની મદદ કરવા જે મદદ કરી હતી એ બધી જ ઘટના અહીંયા કઈ સંભળાવે છે. હું રાઘુબા આજ અમરેલીનો સુબો છું, બોલ તારી શી કદર કરું બરાબર. કે તારી એમ કે શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે આવો. અરે હું શેર શુદ્ધ મરાઠો છું, કદર
મલમ મને પટ કે એટલે કે જ્યારે મારે જરૂર હતી ત્યારે કોઈએ મદદ કરી નહીં, પણ અજાણ્યા માણસ એટલે કે તે મારી મદદ કરી, અને અત્યારે એમ કે મારો સારો વખત ચાલે છે અને મારી એમ કે મદદ કરનારને જો હું યાદ ન કરું તો એમ કે આખો મલક મને મટ કરે. વડોદરા રાજના મારી માથે તારે હાથ છે, રાજમાં મારો ઘડો ગોલ ઝીલાય છે. ઘડો ગોલ ઝીલાવો એટલે કે મારી બધી જ આજ્ઞાનું પાલન થાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ફેરવે બોલ માધવાના બોલ આવ્યા નહીં. અમીરાત એટલે કે પોતાની કુમારીની જીભાવાળા, એને કશું જ એમ કે માગ્યું નહીં. એલા કામાનું પત્રું લાવો. બરાબર, રાઘોબાજી છે એ પોતાના રાજના સિપાહીઓને કહે છે કે તાંબાનું પત્રું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પત્રું હાજર થયું. બરાબર, પહેલાના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો રાજાઓ જે હતા એ આવા જે અગત્યના જે લેખો હોય એ આવી રીતે ખાસ અભિલેખો ઉપર લખાવતા, એમ કે પથ્થર ઉપર કોતરાવતા, કાં તો આવી રીતે કોઈ ધાતુ ઉપર કોતરાવતા, એને શું કહેવાય? અભિલેખો. તો અહીંયા તાંબાનું પત્ર મંગાવે છે એટલે એને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તાંબાનું પત્ર હાજર થયું, એમાં લેખ મંડાણો એટલે કે લખાયો. ગાયકવાડ તાંબાનું ધરણે ગામ બાલા કેસરિયાને યાવચંદ્ર દિવા કરો બક્ષીશ. બરાબર, કે જે ઘરણી ગામ જે છે એ સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી બાલા કેસરિયાને બક્ષીસ એટલે કે ભેટ તરીકે આપવામાં આવે છે. તિથિ તારીખને રાજની મોહર લાગી, કે જે દિવસે લેખ લખાયો એ દિવસની તારીખ કઈ તિથિ હતી અને રાજ્યની કઈ મોહર હતી છાપ હતી એ ત્યાં લખાયું. રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી ઉગાડ્યું. આ બધી ઘટના એમ કે બન્યા બાદ એને એમ કે ગરણી ગામ હવે માન સન્માન સાથે પહોંચાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. બરાબર, કે હાલની તારીખમાં પણ વાલા કેસરિયાના જે વંશજો છે એ અત્યારે પણ એમ કે ગરણી ગામમાં વસે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણને શું જાણવા મળ્યું કે વખત આવે આપણને મદદ કરનાર માણસને ક્યારે ભૂલી જવો જોઈએ નહીં. કારણ કે ઘણી વખતે આપણે જોઈએ છીએ કે જ્યારે એમ કે પૈસો ને એ બધું આવી જાય એના પછી આપણને કોઈએ મદદ કરી હોય એ આપણને દેખાતી નથી. પરંતુ આ પાઠની અંદર રાઘોબાએ જ્યારે એમનો સમય સારો આવે છે, એમની પાસે જે માલ મિલકત અને સંપત્તિ છે ત્યારે એમની રક્ષા કરનારનું એમ કે એ સમય આવે એને બોલાવી અને કદર કરે છે એ પાઠની અંદરથી આપણને બોધ મળે છે. તો આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. બરાબર, પાઠની જે પીડીએફની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો, સમાનાર્થી વિરોધી રૂઢિ પ્રયોગો એ બધું જે મોકલવામાં આવે એ તમે સારા અક્ષરે ગુજરાતીની નોટમાં લખજો. નમસ્કાર.